વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકામાં દારૂના નશાની હાલતમાં એક કાર ચાલક ફૂલ સ્પીડે ગાડી ચલાવતો હતો. બે ગાય અને એક વાછરડા ઉપર ગાડી ચડાવી દેતા બે ગાય અને એક વાછરડું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઉમરગામમાં બનેલા નવા ઓવરબ્રિજ કલ્પતરુણ અને કૃષ્ણા સિગ્નેચર મોલની સામે બે ગાય અને એક વાછરડું રોડ વચ્ચે બેઠા હતા. તે સમયે જ લાલ i10 કાર, ચાલકનો નંબર છે GJ15CF5303, ચાલકનું નામ છે ગૌરીશંકર છે, જે રહે છે ઉમરગામ ગાંધીવાડી માણેક ટાવર, નશાની હાલતમાં ફૂલ સ્પીડે ગાડી ચલાવતો હતો. ગાડીની સામે ગાય અને વાછરડું આવી જતા નશાની હાલતમાં સમજણ ન પડી જતા ગાડી અને સ્ટેરિંગ બેકાબૂ બનેલા હતા. બે ગાય અને એક વાછરડા ઉપર ગાડી ચડાવી દેતા બંને ગાય અને એક વાછરડું મોતના સ્થળે મોત નિપજ્યું હતું. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી ગુનો નોંધી દીધો. અગાઉ પણ અમારી ચેનલના માધ્યમથી તમામ લાગતા વળગતા ઉમરગામ તાલુકાના તમામ સરપંચશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે આ રોડ વચ્ચે બેસેલી ગાય અને કચરો ખાતી ગાયનો ઉકેલ લાવે, પરંતુ ઉમરગામ તાલુકાના એક પણ સરપંચશ્રીનું પાણી પેટમાંથી હલ્યું નહીં. અગાઉ પણ એક સિમેન્ટની ટ્રક પલટી મારી ગયું હતું. ઉમરગામ તાલુકાના તમામ સરપંચશ્રીઓ તથા નગરપાલિકા ઓફિસર તથા MLS સાહેબની આ રસ્તા ઉપર રખડતા ગાય અને ઢોરોનો નિકાલ ન કરે, આવા જ અકસ્માતો સર્જાય કરે છે. આવા જ અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વલસાડ જિલ્લા ચીફ બ્યુરો મયુર ગાયકવાડ સાથે કેમેરામેન રોનક ભરવાડ, TV9 ઇન્ડિયા.